મરજી લોપવાથી થયેલી મહારાજની નારાજગી. એક સમયે મહારાજ અક્ષરરોડીએ બિરાજ્યા હતા. તે વખતે સોમલા ખાચર તથા દાદા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર, માત્ર ધાધલ તથા લાડા ઠક્કર તથા હરજી ઠક્કર આદિ હરિજનો મહારાજ પાસે આવ્યા. તે પગે લાગીને બેઠા ત્યારે મહારાજે પૂછ્યું છે, તમે બધા કેમ આવ્યા? ત્યારે તેમણે કહ્યું છે, મહારાજ, આપણે મંદિરનું કામ ચાલે છે ને કડિયા પાણા વિના બેઠા છે, ને ખાણે પથ્થર કાઢેલા પડ્યા છે પણ વરસાદ વરસતો નથી, એટલે લોકોએ કોસ જોડ્યા છે, માટે કોણ ગાડું જોડીને પથ્થર લાવે? અને વરસાદ વરસે તો સૌને દુઃખ મટે, નહીં તો બધી દુનિયા વરસાદ વિના દુઃખી છે, અને પાણી વિના સીમમાં જુવાર, બાજરો આદિ મોલ સુકાય છે, માટે તમે કૃપા કરો તો વરસાદ થાય ને સૌ હરિભક્તને પણ સુખ થાય, ને ઉદાસી મટે, માટે કૃપા કરીને વરસાદ કરો તો સારું. ત્યારે મહારાજે કહ્યું છે, ઇન્દ્ર કોપ્યો છે, તે વરસાદ નહીં થાય. ત્યારે સૌ હરિભક્તોએ કહ્યું છે, મહારાજ, ઇન્દ્ર પણ તમારી આજ્ઞામાં છે, તે વાસ્તે તેને આજ્ઞા કરો તો થાય. ત્યારે મહારાજે કહ્યું છે, એને કાંઈ વરસાદ કરવાની મરજી નથી. ત્યારે દાદા ખાચરે સૌ હરિજનોને કહ્યું છે, હવે આપણે ઊઠો, આમાં કાંઈ મહારાજની મરજી નથી. પછી સૌ મહારાજને પગે લાગીને ગોપાળાનંદ સ્વામીના આસને ગયા. ત્યારે સ્વામીએ કહ્યું છે, કેમ આવ્યા? ત્યારે દાદા ખાચરે કહ્યું છે, તમારે દર્શને અને એક પ્રયોજન છે તેટલા સારું આવ્યા છીએ. ત્યારે સ્વામીએ તેઓને કહ્યું છે, તમારે જે પ્રયોજન હોય તે કહો. ત્યારે તેઓએ મહારાજ આગળ વરસાદ બાબતની હકીકત કહી હતી. તે સ્વામીને કહી સંભળાવી ને કહ્યું છે, સ્વામી, તમે દયા કરો તો બધું દુઃખ મટી જાય. ત્યારે સ્વામીએ કહ્યું છે, તમે મહારાજ પાસે ગયા હતા? ત્યારે તેમણે કહ્યું છે, હા, ગયા હતા. ત્યારે સ્વામીએ કહ્યું છે, તમે વરસાદ બાબત મહારાજને કહ્યું ત્યારે મહારાજે તમને શું કહ્યું? ત્યારે તેમણે સ્વામીને જવાબ દીધો છે, ઇન્દ્ર કોપ્યો છે માટે વરસાદ નહીં થાય, એમ મહારાજે અમને કહ્યું. ત્યારે સ્વામીએ તેઓને કહ્યું છે, મહારાજની મરજી નથી, નહીં તો ઇન્દ્ર બિચારો શું કરે? ત્યારે તે હરિજનોએ કહ્યું છે, સ્વામી, વરસાદ નહીં થાય તો દુનિયા બહુ દુઃખી થશે, તથા હરિભક્ત પણ વરસાદ વિના બહુ દુઃખ પામશે, માટે તમે કૃપા કરો ને વરસાદ થાય તો સારું. ત્યારે સ્વામીએ કહ્યું છે, મહારાજની આજ્ઞા વિના મારાથી વરસાદ થઈ શકે નહીં. કેમ છે? મહારાજની મરજી વરસાદ કરવાની નથી, અને વરસાદ કરવું તો મહારાજ કુરાજી થાય, તે વાસ્તે તમો અમો સર્વે મહારાજની મરજી અનુસાર વર્તીએ તો સુખ, નહીં તો દુઃખ. પછી દાદા ખાચર આદિ સ્વામી પાસે બેઠા ને ઘડીક વાતો સાંભળીને સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા. ત્યારે સ્વામી વંડામાં હતા તે પગે લાગીને સૌ બેઠા. ત્યારે સ્વામીએ કહ્યું છે, કેમ આવ્યા? ત્યારે તેમણે કહ્યું છે, સ્વામી, વરસાદ નથી વરસતો ને બધા હરિભક્ત તથા બીજા મનુષ્ય, પશુ પક્ષી આદિ વરસાદ વિના બહુ દુઃખ પામે છે, તે વાસ્તે તમે દયા કરો તો સૌ સુખી થાય, ને મહારાજ મંદિર ચણાવે છે તે કડિયા પાણા વિના ખોટી થાય છે, માટે વરસાદ કરો તો ખાણે પથ્થર કાઢેલા પડ્યા છે તે લોક તાણી લાવે, ને વરસાદ વિના તેઓ સૌ પોતપોતાના કોષ હાકી પાણી પાવા માંડ્યા છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું છે, તમે વરસાદ સારું મહારાજ પાસે ગયા હતા? ત્યારે તેમણે કહ્યું, હા, ગયા હતા, પણ મહારાજે કહ્યું છે, ઇન્દ્ર કોપ્યો છે માટે વરસાદ નહીં થાય. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, તમે ગોપાળાનંદ સ્વામી પાસે ગયા હતા? ત્યારે તેમણે કહ્યું છે, હા, ગયા હતા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, તમને ગોપાળાનંદ સ્વામીએ શું કહ્યું? ત્યારે તેમણે કહ્યું છે, મહારાજની મરજી વરસાદ કરવાની નથી, એટલે મારાથી વરસાદ કેમ થઈ શકે, નહીં તો કોઈ ભાર નથી,
એમ ગોપાળાનંદ સ્વામીએ અમને જવાબ દીધો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ તે હરિભક્તોને કહ્યું છે, ઇન્દ્રને તો હું સારી પેઠે સમજાવું, પણ મહારાજ મને વઢે તેમાં તમે સહાય કરી શકો તેમ છો? ત્યારે તેઓએ સ્વામીને કહ્યું છે, તમને મહારાજ વઢશે તો અમે મહારાજને સ્તુતિ કરીને પણ તમને વઢવા નહીં દઈએ, ને તમે ઇન્દ્રને સારી પેઠે સમજાવો. ત્યારે સ્વામીએ કહ્યું છે, ઇન્દ્રને તો હું સારી પેઠે સમજાવીશ, પણ મહારાજની બીક છે. ત્યારે દાદા ખાચરે આદિએ કહ્યું છે, મહારાજની બીક તમે રાખશો નહીં, ને ઇન્દ્રને પણ સમજાવીને વરસાદ કરો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી આકરા થઈને ઇન્દ્ર પાસે ગયા. ત્યારે તે ઇન્દ્ર તેના તખત ઉપર બેઠો હતો. તે સ્વામીએ તે ઇન્દ્રને પાટું મારીને કહ્યું છે, સર્વે દુનિયા દુઃખી થાય છે, ને પાજી વરસાદ કરતો નથી? ત્યારે બાર મેઘને ખબર પડી ને અરસપરસ બોલવા માંડ્યા છે, કોનો વરસાદનો વારો છે, અને જેનો વરસાદનો વારો હોય તે વરસવા માંડો, નહીં તો આ ઇન્દ્રના હાલ તેવા આપણા હાલ થશે. ત્યારે જેનો વારો હતો તે વરસવા માંડ્યો, ને મોટી ધારાએ હળહળ પાણી પડવા માંડ્યા. તેવા સમયમાં મહારાજ અક્ષરોડીમાં પોઢ્યા હતા. તે જાગ્યા અને કહ્યું છે, બ્રહ્મચારી, આવા જોરથી સેના શબ્દ થાય છે? ત્યારે બ્રહ્મચારીએ રાજી થકા મહારાજને કહ્યું છે, બહુ સારો વરસાદ વરસે છે. ત્યારે મહારાજે કહ્યું છે, આ વરસાદ કરનાર કોણ? એમ કહીને મહારાજે મોટી હાક મારી. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રની ગાદીએ ઊભા હતા. તે પાછા વંડામાં આવતા રહ્યા અને વરસાદ વરસતો બંધ થઈ ગયો. તે મહારાજ અક્ષર ઓડીએથી આવીને ઉગમણા બાળના ઓરડાની ઓસરીએ ઉગમણે મુખારવિંડે ઢોલિયા ઉપર બિરાજમાન થયા, ને સર્વે સાધુને બોલાવીને સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ મનમાં જાણ્યું છે, મહારાજ હવે મને વઢશે. એ મનસુબા સહિત સચ્ચિદાનંદ સ્વામી આવી સભામાં બેઠા, ને દાદા ખાચર તથા સોમલા ખાચર આદિ હરિભક્ત પણ આવી મહારાજને પગે લાગી બેઠા. ત્યારે તે સમયે મહારાજ અતિ આકરા થઈને બોલ્યા છે, આવા ને આવા અવરા કામ કરે છે, ને ન કરવાનું હોય તે કરે. એ રીતે કહીને સચ્ચિદાનંદ સ્વામીને બહુ વઢ્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ સોમલા ખાચર તથા દાદા ખાચર સામું જોયું. ત્યારે સોમલા ખાચર તથા દાદા ખાચર બોલ્યા છે, મહારાજ, સાધુને સા સારું વઢો છો? ત્યારે મહારાજે કહ્યું છે, આવા ને આવા ઊંધા કામ કરે તે તેમને કહ્યા વિના કેમ ખબર પડે, ને કહ્યા વિના કેમ ચાલે? એમ કહી ઊભા થઈને બોલ્યા છે, કાં તો એ અવરા કામ કરનારા સાધુ અહીં રહે નહીં, ને કાં તો અમે અહીંયા રહીએ નહીં. એમ કહીને સચ્ચિદાનંદ સ્વામીને કાઢ્યા. તે ખરખરીએ ઉતરીને સામા કાંઠા ઉપર મોટા પથ્થર ઉપર જઈને સચ્ચિદાનંદ સ્વામી આસન વાળીને બેઠા, ને શરીર બધું રુધિરે કરીને ભરાઈ ગયું, ને સર્વે વૃત્તિઓ મહારાજની મૂર્તિને વિશે જોડી દીધી, ને મહારાજની મૂર્તિને વિશે સંલગ્ન થઈને અખંડ ભજન કરવા માંડ્યા, ને ભજન કરતાં કરતાં આખી રાત વીતી ગઈ, ને બીજે દાડે બપોર ચડ્યા, ને ભાદરવા મહિનાની ઋતુને લીધે તડકો ઘણો પડ્યો. તેણે કરીને બધી પૃથ્વી બહુ તપી, ને સ્વામી બેઠા હતા તે પથરા પણ બહુ આકરા તપ્યા. તેણે કરીને સ્વામીનું શરીર પણ બળવા માંડ્યું, ને તરસ બહુ લાગી, પણ મહારાજની મૂર્તિ ધારીને ભજનનો તાળ તૂટવા દીધો નહીં, ને અતિશય મૂર્તિને વિશે જોડાઈ ગયા, ને શરીરમાં તરસનું ને તડકાનું દુઃખ બહુ. તે સમયે મહારાજ અક્ષરવડીમાં ભર નિંદ્રામાં પોઢ્યા હતા. તે અકળાઈ ગયા અને જાગ્યા, અને પછી બેઠા થઈને કહ્યું છે, બ્રહ્મચારી, જટ ઉતાવળા ઉતાવળા પાણી લાવો, અમને તરસ બહુ લાગી છે. ત્યારે બ્રહ્મચારી ટાઢા પાણીની ટોપલી ભરીને લાવ્યા. તે મહારાજે પાણી પીધું, ને વળી પાણી મંગાવ્યું ને પીધું, તોય પણ તરસ છીપી નહીં, ને વળી ત્રીજી વખત પાણી મંગાવ્યું મહારાજે કહ્યું. તે સાંભળી બ્રહ્મચારીએ કહ્યું છે, વારે વારે પાણી માંગો છો તે તરસ છીપતી નથી. ત્યારે મહારાજે કહ્યું છે, પાણી પાવું છે તેને તો પાતા નથી. ત્યારે મરજીના જાણનારા એવા જે રતનજીભાઈ ને મિયાજી મહારાજની પ્રસાદીનું ટાઢું જળ સાકળ નાખેલું,
તે લઈને સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા અને સ્વામીને કહ્યું છે, મહારાજે તમારી સારું પ્રસાદીનું પાણી મોકલ્યું છે. તે સાંભળીને શરીરમાં જે રુધિર નીકળેલું તેની તથા તડકાના તાપની જે વ્યાધિ હતી તે સમી ગઈ ને રાજી થકા પ્રસાદીનું પાણી પીધું એટલે શરીરમાં જે તરસની પીડા હતી તે મટી ગઈ. એટલે મહારાજ અક્ષરોડીમાં બિરાજ્યા હતા ત્યાં તરસ મટી ગઈ ને અકરામણ પણ મટી ગઈ. અને બીજે દિવસે ભક્તિ માતાનું શ્રાદ્ધ આવ્યું. તે ખીર ને રોટલીની રસોઈ કરાવીને કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામી ક્યાં છે? એ જ્યાં હોય ત્યાંથી તેડી લાવો, એમને જમાડીએ. ત્યારે મિયાજી ને રતનજી ગયા. તે સચ્ચિદાનંદ સ્વામીને તેડી લાવ્યા. ત્યારે મહારાજે થાળ જમીને સચ્ચિદાનંદ સ્વામીને જમવા બેસાડ્યા ને મહારાજે કહ્યું છે, તાસડો લાવો. તે તાસડો લાવ્યા અને આગળ મેલીને તેમાં ખીર ને રોટલી પીરસીને સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી હવે જમો. ત્યારે સ્વામી જમવા માંડ્યા અને પીરસનારાએ બે ત્રણ વાર પીરસ્યું. ત્યારે મહારાજે કહ્યું છે, હવે રાખો, સ્વામીને વસમું લાગશે. ત્યારે સ્વામીએ ચરુ કરીને પાણી પીધું. પછી મહારાજે કહ્યું છે, રાધા વાવે જાઓ. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સર્વે હરિભક્તોને શેર કરજો, એ ખૂબ મોટી સેવા છે જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.